જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પ્રાથમિક વિભાગ ફુલસર વતી હું આપ સર્વે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ ત્રણ વિષય કલશ્વત ગુજરાતી એકમ નંબર ચાર જેનું શીર્ષક છે સસલાની પાછળ કૂતરું એનો ભાગ ત્રણ આજે આપણે આ વિડીયોમાં સમજવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ તો હવે અહીંયા આપણને પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન આપ્યો છે વાક્યો ધ્યાનથી વાંચો બે વાર શબ્દ વપરાય ત્યાં નીચે લીટી કરો સૂચના છે પહેલાં વાક્યને ધ્યાનથી વાંચવાના છે અને પછી જે શબ્દ છે એ બે વાર લખવામાં આવ્યો છે તેના નીચે આપણે લીટી કરવાની છે તો આપણે પહેલાં વાક્ય વાંચીશું અને પછી શબ્દ કયો છે તેના નીચે લીટી કરીશું પહેલું વાક્ય છે અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા અમે દોડતા 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 શબ્દ કેટલી વાર આવ્યો બે વાર તો આપણે આની નીચે લીટી કરીશું દોડતા દોડતા તો છે અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા તો પેલું વાક્ય પૂરું હવે બીજું વાક્ય હાથી હાફતા હાફતા કીડી વહેન પાસે પહોંચ્યા હાથી

ટીવી જોતાં જોતા તો કયો શબ્દ બે વાર આવ્યો જોતાં જોતા તો એની નીચે આપણે લીટી કરીશું પાંચમું છે મોબાઈલમાં વાતો કરતાં કરતાં હસવું આવ્યું મોબાઈલમાં વાતો કરતાં કરતાં તો કરતાં કરતાં નીચે આપણે લીટી કરીશું છઠ્ઠું વાક્ય નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા નદી કિનારે ફરતા ફરતા શબ્દ બે વાર આવ્યો એટલે આપણે લીટી કરીશું તો આવી રીતે આપણે જે લીટી કરી છે એની જગ્યાએ તમારે મારા પાઠ્યપુસ્તકમાં લીટી કરવાની રહેશે તો અહીંયા પ્રશ્ન પૂરો થયો પછીની સૂચના છે નમૂના મુજબ શબ્દો બનાવો નમૂના મુજબ શબ્દો બનાવો તો અહીંયા ચાલો આપણે શબ્દ જોઈએ પેલું છે ખણ તો એની સામે જુઓ ચોપડીમાં આપ્યું છે ખણ ખણ છે તો નીચે છે બીજો શબ્દ ગણ તો શું લખ્યું છે ગણ ગણ પછી છે હણ તો હણ હણ પછી છે મણ તો મણ એકનો એક શબ્દ છે એ આપણે બે વાર લખવાનો છે પછી છે સણ તો સણ સણ પછી બણ તો બણ બણ ચણ તો ચણ ચણ પછી ઝણ તો ઝણ ઝણ પછી છે ટપ તો ટપ ટપ પછી છે લખ તો લખ લખ પછી છે ખટ તો ખટ ખટ અને પછી છે ત્રણ તો ત્રણ ત્રણ એટલે કે એકનો એક શબ્દ છે આપણે બે વાર લખી અને વા શબ્દો આખો મોટો વાક શબ્દ બનાવવાનો છે તો અહીંયા આપણે બધા શબ્દો છે એ પૂરા કરી નાખીએ તો તમારે આવી રીતે પાઠ્યપુસ્તકમાં પૂરવાનું રહેશે હવે સૂચના છે ચિત્રો સાથે જોડું આપણને એક જોડકું આપ્યું છે સામે ચિત્ર આપ્યા છે તો આપણે જે જોડકું છે આખું એમાં નવ આપ્યા છે તો આપણે એના ત્રણ ત્રણના ભાગ કરી અને જોડકા જોડવાના છીએ પહેલું છે એક પગવાળો માણસ પહેલું છે એક પગવાળો માણસ તો સામે ચિત્ર છે એમાં કયો એક પગવાળો છે તો કે બીજું તો આપણે આની સાથે જોડી દેસું બીજું છે કાળી ટોપી વાળો ધોળો માણસ કાળી ટોપી અને ધોળો માણસ કોણ છે તો કે દિવાસળી તો આપણે દિવાસળી સાથે જોડીશું જો અહીંયા એનું કાળો માથું છે ને માણસ કેવો છે ધોળો ત્રીજું છે હું એને જોઉં છું પણ એ મને નથી જોતો હું એને જોઉં છું પણ એ મને નથી જોતો શું અરીસો અરીસામાં આપણે જોઈએ તો આપણે આપણે એમાં દેખાઈએ પણ એ આપણને દેખાતું નથી તો અહીંયા આપણે જોડકાનો પહેલો ભાગ છે પહેલું બીજું ને ત્રીજું એ પૂરું કર્યું હવે છે ચોથું પાંચમું અને છઠ્ઠું તો આપણે હવે એનું સમજૂતી મેળવીએ અને જોડકા જોડીએ પહેલું છે એટલે કે ચોથું છે મારે તો ઘણી આંખો એને ખેંચીને ચાખો સામે છે વિમાન છે સીતાફળ છે અને ચમચો છે તો શું હશે તો કે સીતાફળ સીતાફળમાં ઘણા બધા બી હોય તો આપણે એને ખેંચીએ ને ખાઈએ છીએ તો સીતાફળની સાથે જોડવાનું છે પાંચમું છે સાકડી તલાવડી ગળી ગલી કેવી છે સાંકળી એટલે પાતળી અને છેડામાં તલાવડી તલાવડી એટલે મોટું તળાવ જેવું છે તો કે ચમચો ચમચાનું પકડવાનું કેવું હોય પાતળું અને એનો ખૂણો કેવો હોય આપણે જેમાં વસ્તુ ભરવાની હોય શાકને ને ભરવું હોય કેવું હોય મોટું પછી છે છઠ્ઠું તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કઈ ન થાય એવું કયું વાહન એવું કયું વાહન છે જે તમારા ઉપરથી જાય પણ તમને કઈ થતું નથી તો કે વિમાન વિમાન આપણી ઉપરથી જાય એટલે કે આકાશમાંથી જાય તો આપણે કઈ દબાઈ જતા નથી તો આપણે આને વિમાન સાથે જોડીશું તો અહીંયા જે જોડકું છે એ બીજું પૂરું થયું અને બીજો ભાગ ચાર પાંચ અને છ પૂરા થયા હવે સાતમું મને કાપો એટલે લોકો ગીત ગાય મને કાપો એટલે લોકો ગીત ગાય સામે ટેબલ છે કેક છે અને કુકર છે તો આપણે કેક કાપીએ એટલે બધા ગીત ગાય બર્થ તો આપણે પેલા કોની સાથે જોડીશું કેક સાથે આઠમું છે સીટી એની ઘર વાગે ખાવાનું એ ચટપટ બનાવે સીટી કોણ મારે ટેબલ બનાવે કે કુકર મારે તો કે કુકર તો એને આપણે કુકર સાથે જોડી દઈશું પછી છે ચાર પગ હોવા છતાં ચાલી શકતું નથી પગ ચાર હોય છે પણ તો એ ચાલી શકતું નથી કોણ તો કે ટેબલ ટેબલને ચાર પાયા હોય પણ પાયા હોય પણ એ કેવું છે નિર્જીવ નિર્જીવ હોય તે કાંઈ ચાલી શકતું નથી તો આને આપણે આની સાથે છોડીશું તો અહીંયા આપણું ઝોડકું છે ત્રણે ત્રણ ભાગ છે ઝોડકાને એ પૂરા થઈ ગયા તમારે પાઠ્ય પુસ્તકમાં આવી રીતે જોડવાના રહેશે તો હવે અહીંયા આપણને સૂચના આપી છે કયો શબ્દ સાચો સાચા શબ્દ પર ગોળ કરો જે શબ્દ સાચો હોય તેના ફતે આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે તો ચલો આપણે શરૂઆત કરીએ પેલું છે ટાયર અને ડાયર તો સાચો શબ્દ છે ટાયર તો આપણે ટાયર ગોળ કરીશું પછી છે ટામર અથવા ડામર તો ડામર સાચો શબ્દ છે ટામર ન હોય પણ શું હોય ડામર પછી છે કકડાટ કે કકરાટ તો કક પછી છે ટીલડી કે ટીલડી તો ટીલડી એ સાચો શબ્દ છે પછી છે ચચરાટ કે ચચરાટ તો કે ચચાટ પછી બાજુમાં છે ઠળિયો કે ઢળિયો તો સાચો શબ્દ છે ઠળિયો પછી છે ઠાળિયું કે ઢાળિયું ઢાળ હોય કે ઠાણ હોય તો કે ઢાળ હોય તો સાચો શબ્દ છે ઢાળિયું પછી છે ઠામ કે ઢામ તો સાચો શબ્દ છે ઠામ પછી છે ઠાગા ઠૈયા કે ઢાગા ઠૈયા તો ઠાગા ઠૈયા ઠાગા ઠૈયા એટલે કોઈ કામ કરવાની દાનત ન હોય ત્યારે જે આપણે ખોટે ખોટા નાટક કરીએ એને કહેવાય ઠાગા ઠૈયા પછી છે મઠુલી કે મઢુલી તો શબ્દ છે મઢુલી મઠુલી હોય

પછી છે જળ કે જળ હડ તો ડ ન આવે શું આવે અણદળ નો વળ જળ હળ પછી છે કાગળ કે કાગર તો કે કાગળ તો આવી રીતે તમારી ચોપડીમાં તમારે સરસ મજાના પૂર્ણ કરવાના રહેશે હવેનું સૂચના છે જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલો સાથે અને ભૂલો વગર લખવાના છે આપણે અમુક શબ્દો હોય એમાં ટની જગ્યાએ ડ લખતા હોય અથવા ટ ની જગ્યાએ ડ પછી ડ ની જગ્યાએ અળ એવા શબ્દો ખોટા લખતા હોય તો તે આપણે લખવાનું છે તો ચાલો જુઓ પહેલાં ખોટો શબ્દ મેં અહીંયા લખ્યો છે કાગ ડ પણ ખરેખર શું લખાય એને કાગ અળ નળ ન અળ પછી બીજું વાઘ શબ્દ છે ખડારો તો ખરેખર શું લખાય ના હોય પણ શું હોય પણ શું હોય છે તો આવું તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે પછી છે મને ઓળખો મને ઓળખો એટલે કે મને ઓળખીને મારું નામ આપો મારા લક્ષણો અહીંયા આપ્યા છે એના ઉપરથી તમારે હું કોણ છું તેની સમજૂતી આપવાની રહેશે તો પહેલાં આપણે કાઉસ વાંચીશું અને પછી આપણે સવાલના જવાબ લખીશું સ કાઉસમાં છે ઉંદર હરણ નાક પતંગિયું માછલી પતંગ અને મોબાઈલ તો આમાંથી કોઈ પણ જવાબ છે એ આપણે અહીંયા નીચે સાત જવાબ આપ્યા સાત સવાલ આપ્યા છે એમાં લખવાના રહેશે પહેલું છે ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે ઉત્તરાયણમાં આપણે આકાશમાં શું ઉડાડીએ છીએ તો કે પતંગ તો અહીંયા લખ્યું છે પતંગ એવી રીતે તમારા પતંગ છે લખવાનું રહેશે બીજું છે પાણીમાં હું તરું છું બહાર કાઢો તો મરું છું પાણીમાં હું તરું છું અને મને બહાર કાઢો તો મરી જાવ છું કોણ તો કે મછલી આપણે ગીત છે મછલી જલગીરાની હે જીવન ઉસકા પાની હે હાથ લગાવો તો ડર જાયગી બહાર નીકળો તો મરી જાયગી એટલે બહાર કાઢો તો માછલી છે એ મરી જાય છે તો સાચો જવાબ છે માછલી ત્રીજું છે હલો હલો કહી પડેવટ કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો કદમાં નાનો છે આપણે ફોન ઉપાડીએ તો શું બોલે હલો હલો તો એ શું તો કે મોબાઈલ લો ચોથું છે બે આંખોની અડગી રાખું અડગી સુગંધ પારખું સગડી બે આંખ છે મારી એને હું શું કરું છું અલગ અલગ રાખું છું અને હું બધી સુગંધ છે એ સૂંઘું છું સુગંધ ક્યારે લેવાય નાકથી તો આપણે નાક હોય એમાં બે નસકોરા હોય છે તો એ શું કહેવાય એની બે આંખ થઈ અને બે સૂંઘવાનું કામ કરે એટલે એનો જવાબ આવશે નાક પાંચમું છે મારે રંગબેરંગી પાકો છે હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું રંગબેરંગી પાક કોની હોય તો કે પતંગિયાની તો જવાબમાં લખીશું પતંગિયું છઠ્ઠું છે ત્રણ અક્ષરનું નામ મારું પહેલો અને બીજો અક્ષર હર પહેલો અને બીજો અક્ષર શું છે તો કે હવે હ અને ત્રીજો અક્ષર છે રણ બીજો તો છે બન્યું હ રણ તો આપણે લખવાનું છે જવાબમાં રણ સાતમું છે હું ગણપતિનું વાહન છું હું ચૂ ચૂ કરું છું ગણપતિજી કોની ઉપર બેસે છે તો કે ગણપતિ જે ઉંદર ઉપર બેસે છે તો તો જવાબ જવાબ છે છે ઉંદર રીતે તમારે બધા લખવાના રહેશે હવે હવે અહીંયા આપણને એક સરસ મજાનો જોક્સ આપ્યો છે જેનું શીર્ષક છે હસો હસો એટલે તમને ખ્યાલ આવી ગયો કે બાજુમાં ચિત્ર પણ હસવાનું છે તો આ કંઈક જોક્સ જ હશે તિમીર એટલે કે અંધારું અંધારું કહે છે જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ અંધારું કે છે તિમિર નામનું એ કે છે કે કોઈ પણ વસ્તુને આપણે જોવી હોય તો શું કરવું પડે આપણે બે આંખ ખુલ્લી રાખીએ તો જ આપણને વસ્તુ દેખાય છે પ્રકાશ કહે મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે પ્રકાશ કે નાના એવું ન હોય હું તો આંખ બંધ કરું તો પણ મને વસ્તુ દેખાય છે તો આપણે આંખ બંધ કરીએ તો વસ્તુ દેખાય ના વસ્તુ દેખાય નહીં તિમિર કહે બને જ નહીં તિમિર કે એવું તો હોય જ નહીં આંખ ખોલીએ તો જ વસ્તુ દેખાય બંધ બાકી કઈ દેખાય બને જ નહીં શું દેખાય છે કેવું તો હોય જ નહીં આંખને આપણે ખોલીએ તો જ આપણને કઈ વસ્તુ દેખાય બાકી આપણને કઈ દેખાય નહીં પ્રકાશ કહે અંધારું પ્રકાશ કહે છે કે આંખ બંધ કરું તો મને શું દેખાય છે અંધારું આપણને ખ્યાલ છે આપણે આંખ બંધ કરીશું તો આપણને શું દેખાશે બધું કાળું કાળું અંધારું હોય તે પણ કેવું હોય કાળું કાઢું આપણા ઘરે રાતે લાઈટ ગઈ હોય તો બધું કેવું દેખાય છે કાળું કાળું તો સરસ મજાના જોક સાથે આપણે આજે આપણો છે સસલાની પાછળ આ અહીંયા પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા લાઇક બટન ઉપર ક્લિક કરો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો અને આપણી શાળાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ